એ મુરલીધર, તો હવે આજે જવાનું છે સસરાને ઘરે. આજે જવાનું છે એમાં મમ્મીના ઘરે. અમારે આજે ન્યાની ગરબી જોવા જવું છે અમારે. તો હવે જો નીકળ્યા છે, નીકળવાની તૈયારી કરી છે. વાગ્યા છે 6:30. તીહને ને દોઈ લીધી, નાખી દીધું, પાઈ લીધું, બધું કમ્પ્લીટ કરી અને હવે આપણે નીકળી છે. હવે નીકળવાની તૈયારી કરી છે. અહીં પલ્લો એ અમારે છે ઘણો. તો હવે જાજી તમારી જાય વાત કરતા પેલા નીકળી જાય, તો કે 6:30 થઈ ગયા છે અને 2:30 કલાક માથે થાય પૂગતા. તો ચાલો આપણે હવે રસ્તામાં મળી. ચાલો હવે અમે પૂગી ગયા છે. બિન હંજવારી કાઢે છે જો. અમે પૂગી ગયા છે અહીં. હવે આ બિન છે મારી, આ મમ્મી ઉભા છે રસોડામાં, જોઈ લે. જય શ્રી કૃષ્ણ. સારું છે મમ્મી. બીજા કેમ ગયા બધા? હાલો, તો આપણે હવે આજે ખંભાળીએ ગરબી જોવા આવ્યા હતા, તો ગરબી જોઈ અને હવે નીકળવાની તૈયારી કરી છે. જો કે ગરબી તો થોડી ઘણી જોઈ છે. હા, થોડી ઘણી જોઈ છે. હા, અને રમવા જવાનું કોઈ કહેતો હતો, પણ કોઈ રમવા રમવા રમવામાં આપણે ફૂગી નહીં. કોઈને રમવામાં કોઈ રમવા ગયું નહીં, રમવામાં તો હોય નહીં. તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટ ઘરે. કઈ કઈ નાસ્તા પાણી કરવાના થાય છે? નાસ્તો કરવો જ હવે. હાલો, તો હવે કઈક નાસ્તો કરી અને આપણે નીકળીએ ઘરે. વસે હવે તો ચાલો હવે હાલો. તો હવે અમે ઘેરે નીકળી ગયા છે. આજે ગરમી મોડા મોડા એવા થાય છે. દ્વારકા
ત્યારે પૂછ્યો ઘરે જઈને આપણે બેન જોવાની છે થઈ જાય ચાલો. ફૂગી ગયા છે, અહીં ભીંગ ધોઈ લીધી છે, હવે જો આ દૂધ ભરવા ગયા છે તો ચાલો હવે આપણે નાસ્તો કરવાનો છે, થોડોક તો નાસ્તો કરી લઈ. તો જો આપણે હવે માલ સોડ્યા છે, સારે સારને છોડી મૂક્યા, જો કાંઈ થોડુંક મોડું થઈ ગયું હતું, નકા કાયમ 8 વાગે માલ છોડી દેતા, એને બદલાય 9:30 વાગ્યા, કંઈ વાંધો નહીં, દોઢક કલાક આપણે લેટ થયા આજે, પણ તો એ આજ થોડાક બપોરે મોડા બાંધ્યું એટલે ધરાઈ રહે. તો ચાલો હવે આપણે ધીરે ધીરે આને ઉપર લઈ જઈએ, હજી તો બસ સુડા જ છે, આમ થોડુંક ઉપર લઈ જઈએ તો એ હવા નાના મી સહી રાખીએ, અને આજ તો બફારો વટાણમાં બહુ જ નો થાય છે, વાદળાય થઈ ગયા છે, અને જો કે દાસને એવું લાગે છે કે આજકાલમાં વરસાદ આવો હોય તો આવે એવી શક્યતા દેખાય છે, કાલે ક્યાંક ક્યાંક હતો, હવે આજે તો અહીંયા આવે કે શું થાય કંઈ નક્કી ન કહેવાય, પણ અત્યારમાં ગરમી તો બહુ જ ની કપડાઈ ગઈ છે, એટલે કદાચને કંઈક થોડો ઘણો આવો હોય તો આપણા ભાગમાં આવે. તો ચાલો જોઈ શું થાય, અત્યારમાં જો કે વાદળા તો હબ્બાવ થઈ ગયા ને ગરમી એ કપડાઈ ગઈ છે, તો જોઈ શું થાય આજે. જો આવ્યો તો આવી જાય તો વેલેરો, તો પછી અમારે સોયાબી વાઢવાના છે, ન કરતો 2-3 દિવસ ત્યાં તો રાહ જોઈને બેઠા કે ડોરો વિખાય, તો હવે વાઢવા ચાલુ કરી દઈ. તો ચાલો જોઈ આજે વેટ કરી લઈ, આજનો દી કાલથી કંઈક કરી વાઢવાની તૈયારી. હાલો જો આજે બધા ગોવાળિયા ભેગા થઈ ગયા છે અહીંયા, અમે અને શા બનાવ્યો છે, શાહ કેટલી જોરદારના પેટનો, કા માંડાનો સાવો આજ તો કીટલીમાં સા મૂકી દીધો છે, સા ઉફાણો લે છે, આજ માંડાનો સા પી નાખે, આજ માંડાનો સા ખાખરા પાન લઈ આવી તું, ક્યાં છા તારો બધું તારું ખાખરા પાન તારા, અમારે ત્યારમાં પીવાનો છે. જો માંડાનો સા બની ગયો છે અને ડબરા ડુબરીમાં ભરી લીધો છે, તો હવે છે ને સા પી લઈ અમે, માંડાનો સા આજ તો તારે માંડા ને રોટલા ને બધું ખોલ નાખો ભેગા થઈને. હાલો તો હવે આપણે સુફરી હાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે, તો હવે સુફરી હાંધુશું, હવે સોયા બી વાઢવાની હવે 2 દિની વાર છે, એટલે સુફરી હાંધુશું, હવે કેદી હંધાઈ રહી છે, ધીરે ધીરે ચાલુ કર્યું છે, તો હવે થોડુંક હંધાણું છે, થોડુંક બાકી છે, હવે સોયાબીન હવે પાકી ગયા છે, એટલે હવે અમારે એ વાઢવા જો હોય એટલે ભરવાતા જો હોય જા, એટલે હાંધી નાખી સુફર્યું, તો પછી ઉપાદી ના રહીએ. જો અમારે વડામાં આવી ગયા છે હવે, કા વડામાં હા વડામાં આવી ગયા છે અમારા, હવે હવે એ ઉપાદી છે ને અમારે, હવે એ હવારના આવી ગયા છે, એટલે મૂલી આવે છે એ વાંથી એમ કરતા આવતા હતા કે અમારે મૂલી આવીએ, એવા ઘેરે કામ અહીં હતી, એ વહેલા આવતા રહ્યા છે, મૂલી આવી જાય તો ઘણું બધું સારું થઈ જાય, મૂલી ની જરૂર છે, હવે મૂલી આવી જાય તો આપણે થઈ જાય, આપણે ઉમરાવો સોયાબીન પાકી ગયા, સોયાબીન પાકી ગયા, વૈશમાં વધારે પાક્યા, હા વૈશમાં વધુ પાકી ગયા હે, એટલે હવે વાઢવા તા જો હે આપણે નકર ખરી જાય, ચાલો વડામાં કરે છે ખીચડી, આજ આજીને ખીચડી ખાવાનું મન છે, એ ખીચડી બનાવે છે,
અને આ બી હું સારવા ગયા છે. હવે માલ લઈને વાઘડી આવવાનું થઈ ગયું છે, એ આગળ આવીએ તો એ આવે પછી માલ ને બાંધી દોઈ લઈ માલ ને. ચાલો તો હવે પછી મળીએ આપણે. તો હાલો હવે આપણા માલ આવી ગયા છે, બાંધી દઈ સરી સરી ને હટબા જેવા થઈને આવી ગયા છે. ધીરે ધીરે કરતા ઘેરે પૂગે છે. હવે બાંધી દેવા કે હવે જો આવી ગયા છે બધા. હવે ભીને દોવાનું ટાણું થઈ ગયું છે, હવે તો હવે એને બાંધી બધાને બાંધી. તો ચાલો તો હવે બધાને બાંધી. હાલો તો હવે ગાયને ને વાસળીને બે બંધાઈ ગયા છે. હવે ભીને પાડી બે જો અહીંયા છે, હવે એને બાંધી. હવે પછી કાલે તો આવે ટાણે અમે ગયા હતા ગરબી જોવા, અહીંથી ગાયો ઘા નીકળ્યા હતા. જોકે અમારે પર્યાણ બહુ મોડું મોડું થયું હતું એટલે પછી ગાયો ઘા નીકળ્યા હતા. અને ખંભાળિયાની કાલે ગરબી જોઈ, પણ ગરબી જોવા ગયા તો ત્યાં બધા ટેપમાંથી રમતા હતા ડીજે ઉપર. કોઈ ગાયક કલાકાર કે એવું કંઈ હતું નહીં ખંભાળિયાની. એક ગરબી મેન હતી ત્યાં, અને બીજી ગરબી હતી ત્યાં અમે જોવા ગયા હતા નહીં. ત્યાં પછી એક ગરબી જોઈને આવતાર્યા હતા, થોડાક શોટ લીધા છે ત્યાં ગરબીનો. ને એમાં એ પણ જોકે ડીજે વાગતું હોય એટલે સોંગ વાગતા હોય ઓલા એટલે એમાં કોપીરાઇટ આવી જાય, એટલે મારે એડિટિંગ ત્યાં મારું સોંગ કંઈક પણ કરવું જોશે. તો એવી રીતના કરી અને વિડીયો થોડો ઘણો અમે બનાવ્યો છે. જોકે ક્યાંય હજી બહાર જવામાં અને હજી કોઈ ક્યાંય વિડીયો ઉતાર્યો નથી એટલે અમને કંઈ હજી એટલો કંઈ મેળે આવે નહીં. એમ ધીરે ધીરે હવે શીખ્યું પછી. જોકે અટાણે તો બહાર બનાવવામાં એવું થાય કે હરમ કોકિંગ કે આમ શું આપણા આમ મોઢા સામું જોવા માંડે ને એટલે આપણે ગભરામણ થઈ જાય ડાયરા કંઈ. આપણે મેં થોડીક ટ્રાય કરી હતી પણ બહુ જામ્યું નહીં. પછી એ વિડીયો મેં ત્યાં ત્યાં ડિલીટ કરી નાખ્યો હતો. આમ બધા મોબાઈલ આમ લઈને ચાલુ આપણે કરીએ એટલે બધા આમાં જોવું જોવા માંડે ને આમ એટલે આપણે ગભરામણ થઈ જાય ડાયરા કંઈ કે શું બધું આપણે જોઈ એટલે એવી રીતના થાય છે હજી તો. પણ ધીરે ધીરે એ બધું અહીંયા થઈ જાહે. અને જો આ પાડી ને રાયડું નાખે છે પાડી જો વાહે તારે ઘરે તાલપત્રી માથે સડી ગઈ છે એવું છે. તો હાલો હવે ભીને તો બાંધી દઈ પાડી ઘરે વહી ગઈ છે તો એને આમણી લઈ આવી અને આપણે બાંધી દઈ. તો ચાલો હવે આ વિડીયો આપણે કરીએ અહીંયા સમાપ્ત અને કાલે મળીશું નવા વિડીયા સાથે.